વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ અને આર્ટ સહિતની કોલેજોમાં હાલ ચાલી રહેલી પ્રક્રિયા અંતર્ગત ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનમાં હેલ્પ સેન્ટર ઉપર કલાકોનો સમય પસાર થતો હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હજારો વિદ્યાર્થીઓને કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડે છે. આ ઉપરાંત સંખ્યાબંધ કોલેજોમાં એવું પણ કહેવાય છે કે સ્ટાફ દ્વારા અપમાનિત વ્યવહાર આચરવામાં આવી રહ્યો છે. નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ ફેકલ્ટીની કોલેજોમાં ગત સપ્તાહમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી અને ત્યારબાદ આર્ટ્સ ફેકલ્ટીની પ્રક્રિયા શરૂ થઈ છે. યુનિવર્સિટીની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જે તે વિસ્તારની કોલેજોમાં ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટર પર જઈ રહ્યા છે. પરંતુ હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે સિસ્ટમ સ્લો હોવાથી વિદ્યાર્થીઓની લાંબી લાઈન લાગી રહી છે, જેથી વિદ્યાર્થીઓએ અસહ્ય ગરમીમાં કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે, જેમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.